નમસ્કાર મિત્રો, આજે આપણે એક જગ્યા પર છે તો આ જગ્યા એક ગુજરાતના નામાંકિત આર્ટિસ્ટની કર્મભૂમિ કયો કે તપોભૂમિ કયો જે કયો એ કલા એક સાધનાનો વિષય છે અને એક સાધકે જે સાધના કરી છે તો એ ભૂમિ એ જગ્યાની આપણે એક નાની મુલાકાત લીધેલી છે. તો આ છે ગુજરાતના જાણીતા નામાંકિત આર્ટિસ્ટ સ્વર્ગીય પ્રભાતસિંહ બારહટની આર્ટ ગેલેરી છે. મિત્રો, આપ જોઈ શકો છો કે અહીંયા એક સ્ટ્રક્ચર તમને દેખાય છે. આ સ્ટ્રક્ચરમાં એમનું જે સપનું હતું, જે સપના ઉપર એમણે 30 વર્ષ સુધી કામ કર્યું, એક ખૂબ જ મોટું છત્રપતિ શિવાજી મહારાજનું પેઇન્ટિંગ જે લગભગ અંદાજે 1000 ફૂટ જેટલું લાંબુ બનાવવાનો એમનો સંકલ્પ હતો. સાથે સાથે એણે લગભગ 300 થી 400 ફૂટ જેટલું કામ તો એણે પૂરું કરેલું છે. બાકીનું કામ ઘણું બધું અધૂરું છે. એમને તો એમના જીવનકાળ દરમિયાન ઘણી બધી મહેનત કરી, એટલું સ્ટ્રક્ચર ડિઝાઇનિંગ કર્યું, એટલી મહેનતથી આ વિષયનો સંપૂર્ણપણે ન્યાય આપ્યો. આગળ ફોટોગ્રાફ સાથે આ પોસ્ટની સાથે અમે લોકો શેર કરવાના છે, તો એમાં વિડીયો પણ હશે, ફોટોગ્રાફ પણ હશે, તો એમાં એમનું કામ, એમની મહેનત આપણને દેખાશે. આ એમનું એક સ્ટ્રક્ચર છે અને બહુ મહેનતથી અને બહુ કોઠાસૂઝથી પોતાની રીતે ડિઝાઇન કરીને આ સ્ટ્રક્ચર બનાવ્યું, જેથી કરીને એટલું મોટું લાંબુ પેઇન્ટિંગ, લગભગ 1000 ફૂટ જેટલું લાંબુ પેઇન્ટિંગ તૈયાર થાય તેના માટે શું શું તૈયારીઓ કરી. તો તમે જોઈ શકો છો કે એને કાયદેસર રાઉન્ડ બનાવીને આખું સ્ટ્રક્ચર ડિઝાઇન કર્યું, એન્જિનિયરને બોલાવીને આખું સ્ટ્રક્ચર ડિઝાઇન, જેથી કરીને ઇઝીલી એ પોતે પોતાનું કાર્ય સંપન્ન કરી શકે, એ રીતે ઇઝીલી કેવી રીતે કામ થાય એના માટે એટલો મોટો લાંબો કેનવાસ સાથે સાથે કામ કરતા ગયા કેનવાસ ઉપર, અને કેનવાસ વીંટાતું જાય અને જ્યારે અનુકૂળતા મુજબ પોતપોતાની રીતે કામ થતું જાય, તો એ રીતે એણે પોતે પોતાને કોઠાસૂઝથી એક આર્ટિસ્ટે ડિઝાઇન તૈયાર કરી અને આ કામ પૂરું કરવાનો સંકલ્પ હતો. પણ કુદરત પાસે કોઈનું કંઈ ચાલતું નથી, તો પોતાના જીવનકાળ દરમિયાન એનાથી જેટલું થયું એટલું કામ એ પૂરું કરીને ગયા અને બાકીનું કામ અધૂરું છે. તો બધા કલાકારોની ઈચ્છા છે કે આ કામ વહેલી તકે કોઈ પણ કલાકારો ભેગા મળી સાથે મળીને આપણે પૂરું કરીએ અને કંઈક આગળ થાય, અને સરકારશ્રી પણ આમાં સાથ અને સહકાર આપે એવી એક ઈચ્છા છે. આપ જોઈ શકો છો ગેલેરીમાં અત્યારે બધા ઘણા બધા પેઇન્ટિંગ્સ એના પડેલા છે. કલાકાર પૃથ્વી ઉપર હયાત ના હોય પણ એની હયાતી આપણને મોજૂદ દેખાય જ છે. એમના ચિત્રો તમે જો, એટલે ચિત્ર જોઈએ એટલે પ્રભાતસિંહ બારોટ એ તાદેશ આ ચિત્રમાં તમે જોઈ શકો. એક એક નાના નાના સ્કેચિસ તમે જો તો પણ તમને આઈડિયા આવી જાય. એમણે કેટલી એના કામમાં મહેનત કરેલી છે, કેટલું વર્ક કરેલું છે, કેટલું બધું આમાં એટલું બધું વર્ક કરેલું છે એમણે કે આપણે જોવા જઈએ તો ઘણું બધું આમાં ગોતે તો નીકળે, કાં તો ઇતિહાસ સંગ્રહાયેલો છે એવી આ એક તપોભૂમિ છે કલાકારની. તો આજે રવિવારના દિવસે અહીંયાની મુલાકાત લેવાની થઈ તો આ એક તપોભૂમિનો વિચાર બધા સુધી પહોંચે અને બધા મિત્રોને સ્વર્ગીય પ્રભાતસિંહ બારહટની કલા વિશે જાણકારી મળે અને એમણે જે કામ કર્યું છે એ કામથી બધા લોકો વાકેફ થાય, અને ખાસ તો એમનું જે અધૂરું સપનું છે એ કેવી રીતે આપણે પૂર્ણ કરી શકીએ એવી બધા કલાકારોની, ખાસ કરીને રાજકોટના પોર્ટ્રેટ ક્લબ અને રાજકોટ વિઝ્યુઅલ આર્ટ સોસાયટીના કલાકારોની ઈચ્છા છે કે આ કાર્ય વહેલી તકે સંપૂર્ણ થાય. સરકારશ્રીનો પણ આમાં સહયોગ મળે તો એમના માટે આપણે કંઈક કરી શકીએ એ જ એમને કલાંજલિ હશે. થેન્ક યુ.